वरनिवेशरमणीयदर्शनं मन्दहासरुचिरात्मनाम्बुजं पूजितं सुरनरोतमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ मै अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ઓમ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમ બોલો શ્રી સ્વામીનારાયણ ભગવાનની જય શ્રી હરિ કૃષ્ણ મહારાજની જય શ્રી ગણશ્યામ મહારાજની બધા ભક્તોને ખૂબ એથી જય સ્વામિનારાયણ સદગુરુ આધારાનંદ સ્વામી શ્રી હરિચરિત્રમ સાગર ગ્રંથની અંદર પૂરદશમો અને તરંગ ત્રેપન એમાં છેલ્લે આપણે થોડીક કળીઓનું શ્રવણ કર્યું એમાં સ્વામી એમ લખે છે કે રોગને પૂરો તપાસીને જો ઔષધ કરવામાં આવે તો આરોગ્ય પ્રાપ્ત થાય અને રોગ રહે નહીં પણ અસાધ્ય રોગ થયો હોય તો એની દવા થઈ શકતી નથી સત્સંગ કરતાં કરતાં જેને અભાવરૂપી રોગ થઈ જાય છે સંતોને ભક્તોના અભાવરૂપી અભાવ લેવા રૂપી રોગ થઈ જાય છે એ રોગના કારણે સત્સંગમાંથી દિવસે દિવસે પાછો પડે છે વાત ગઈકાલ એમ આવી હતી કે દરેક જ્યારે અપરાધ થાય ત્યારે બધાએ અપરાધ એક સરખા હોતા નથી કેટલાક અપરાધ એવા છે જેમાં દેહને દુઃખ થાય અને કેટલાક અપરાધ એવા છે જેમાં જીવને દુઃખ થાય એવી વાતો સ્વામી ગઈકાલ લખતા હતા મુક્તમણી ઉત્તમ રાજાને કથા સંભળાવતા હતા આવો આગળ આપણે પૂરદશ તરંગ ત્રેપન એની બાવીસમી કડીથી કથાનું શ્રવણ કરીએ છીએ સબ અપરાદ કિરી એકા કા ભિન્ન ભિન્ન હૈતયને કા કેતે અપરાધ હૈ શો કેતેક અપરાધ હૈ સો देह करी दुखी होय तेसो देह करी दुखी होय तेसो सत संगते करे बाहिर जो संग से करे बाहिर जाउँ सब से अपराध अधिक कहे सोऊ सब से अपराध अधिक कहे सोऊ सतसंग में रहे बेगर जो होई सतसंग में रहे बेगर जो होई सतसंग की तमान रखत जोई જોઈ બધા જ અપરાધોની એક રીત નથી હોતી તેની રીત ભિન્ન ભિન્ન હોય છે અને અનેક હોય છે અપરાધોની રીત બહુ પ્રકારની છે અનેક પ્રકારે અપરાધ થતા હોય છે એક પ્રકારે નહીં કેટલાક અપરાધ એવા હોય છે જેમાં દેહે કરીને દુઃખ થયું હોય છે સત્સંગમાંથી જે બહાર કઢાવી નાખે તે સૌથી અધિક અપરાધ કહેવાય એ જ અભાવરૂપી મહારોગ છે અને વળી જે સત્સંગમાં બે ગર્જુને બે પરવાહી રહે સત્સંગને બિલકુલ તમા રાખે નહીં એ પાછો અપરાધ એનાથી પણ મોટો છે અપરાધ થાય ત્યારે શું થાય છે કે એક તો સૌથી પહેલાં દેહે કરીને દુઃખ થાય દેહે કરીને દુઃખ થાય એ તો થાય એમાં તો કદાચ વ્યક્તિને સમજાય આપણે આગળ એક વખત કથા સાંભળી હતી કે નાથ ભક્તને ભેંસ વેચવી હતી એની પાસે અનાજ નહોતું વડોદરાના નાથ ભક્તને નાથ ભક્તને રૂપિયાની જરૂર હતી એમને થયું કે ભેંસ એવી જગ્યાએ વેચું કે ઠાકોરજીનું દૂધ થાય ને હરિભગત સુખી થાય ભેંસ વેચવા માટે વડોદરાના રાજાના દીવાન નારૂપન નાનાને નાથ નાથભક્તએ ભેંસ આપી કે તમારે દુજાનાની જરૂર હોય ને મારે રૂપિયાની જરૂર છે મંદિરમાં સોદો થઈ લો નારૂપન નાનાએ ભેંસ લઈ લીધી આઠ દિવસ સુધી રૂપિયા ન દીધા અને જ્યારે નાથ ભક્તએ માગ્યા ત્યારે એનું અપમાન કર્યું નાથ ભક્તનું મંદિરમાં કે ભિખારી જેવો થઈને મારી પાસે પૈસા માગે હું ભિખારી છું તારા પૈસા ક્યાં લઈને જવાનો છું ભક્તનો હૃદય દુખાયું એની પાસે રૂપિયા નહોતા એટલે તો ભેંસ વેચી હતી પણ એની ભાવના હતી કે હરિભગતને ઘેર જાય તો ઠાકોરજીને દૂત થાય ગોપાળન સ્વામી આવ્યા ગોપાળન સ્વામીને ભક્તે વાત કરી કે ઘણા દિવસ થયા સ્વામી રૂપિયાનું કાંઈ થતું નથી સ્વામી કે મારી હાજરી માગજે અને જ્યારે સ્વામીની હાજરીમાં રૂપિયા માગ્યા ત્યારે નારૂપન નાના એટલા ખીજાના છે જોડો લઈને નાથ ભક્તને મારવા તૈયાર થયા સ્વામીએ હાકલ મારી કે તારું પણ તારી પાસે રાખ આ મંદિર છે હરિભગતની અમાન્ય રાખ તારી પાસે મફત રૂપિયા માગે તને ભેંસ દીધી છે ને રૂપિયા માગે છે અને કેટલા દિવસ થયા પછી માગે છે આ પણ નાના ત્યાંથી હાકોટો કરીને જતા તો રહ્યા સ્વામીના હાકોટે પણ પછીથી સ્વામી બહુ દુખાઈ ગયા સ્વામી તો વર્તાલ જતા રહ્યા આ દ્રશ્ય જોઈને અને નાથ ભક્ત પણ બહુ દુખાયા ઘરે જઈને બહુ રડ્યા નારૂપન નાનાના માથે ભક્ત દુખાયા અને સ્વામી દુખાયા એનું વિઘન એટલું મોટું આવ્યું છે કે એને ગાયકવાડની સિંહજીત ગાયકવાડ રાજા એની પત્ની એની સાથે એને ષડયંત્ર રચ્યું રાજાને મારી નાખવાનું નારૂપન નાના ભગવાનના ભક્ત છે ભક્ત ચિંતામણીમાં જ એના આખ્યાન લખાયા છે આવા ભગવાનના ભક્ત હોવા છતાં પણ ભગવાનના ભક્તનું હૃદય દુખ્યું ગોપાળાન સ્વામી જેવા મહાપુરુષનું હૃદય દુખ્યું અહંકારના કારણે તેના કારણે એની દશા એવી થઈ છે કે રાજાને મારવાનું કાવતરું પકડાઈ ગયું છે આપણે લંબાનથી કથા આગળ કરેલી છે એટલે હું ચરિત્રનો વિસ્તાર નથી કરતો પરંતુ એ કાવતરું પકડાનું નારૂપ નાનાને તો રાજા ગાયકવાડ રાજાએ એની રાણીને અને રસો જે ઝેરવાળા લાડુ ખવડાવવાનો હતો એ બેને તો જીવતા જ દિવાલમાં ચણી દીધા રસોયાને વાળમાં લીલી વાળમાં નાખીને બાળી નાખ્યો જ રાણીને જીવતા ચણવાની આજ્ઞા કરી સિપાહીઓને અને નારૂપંત નાનાને મહારાજે નારૂ સયાજીરાવ પાસે માગી લીધેલું કે આ મારો ભગત છે કોઈ દિવસ ગુનામાં આવે ને તો ના કરતા એ મહારાજે અગાઉથી મહારાજને તો અંતર્યામી પણ ખબર હતી કે આગળ શું થવાનું છે એટલે મહારાજનું વચન માગી લીધેલું હતું એટલે સિંહજી તે નારૂપ નાનાને જીવતા છોડ્યા પણ પદુ કાઢી નાખ્યું દક્ષિણી બ્રાહ્મણોની શેરીઓમાં ભીખ માગીને નારૂપન નાનાની જિંદગી રઝળતા રઝળતા પૂરી થઈ છે ભગવાનનો ભક્ત હોવા છતાં ભક્ત ચિંતામણીમાં પરચા વિભાગમાં જેના આખ્યાન લખાયા છે છતાં પણ એવું થયું છે દેહ કરીને દુઃખ થાય હવે આગળ સ્વામી શું કે છે સત્સંગ સે કરે જો નારું પણ નાનાને દુઃખ થયું પણ સત્સંગમાં રહ્યા સત્સંગથી બહાર ન ગયા પણ કેટલાક અપરાધો એવા છે કે જે સત્સંગથી પણ બહાર કરી નાખે જ્યારે દ્રોહ સુધી જીવ પહોંચે ને ત્યારે સત્સંગની અંદર ટકી ના શકે સત્સંગની અંદરથી પણ એને જવું પડે એવી દશા થાય માટે કે છે સત્સંગથી બહાર કરી નાખે એ સૌથી અધિક અપરાધ કહેવાય અને એ જ અભાવરૂપી મહારોગ છે મહારોગ છે પછી આપણને ભગવાન પાસે જવું ના ગમે ભગવાનના મંદિર જવું ના ગમે ભગવાનના સંત પાસે જવું ના ગમે અને આપણે અભાવ લીધો હોય ને તો આપણી તુચ્છ બુદ્ધિમાંથી લીધો હોય શ્રીજી મહારાજે કેટલાક વચનામૃતની અંદર કહેલા અમૃત વચનો છે એનું વાંચન કરું છું ખાલી આપ શ્રવણ કરજો તમને ટાઈમ મળે ત્યારે એ વચનામૃતો ખોલીને થોડું વાંચજો મહારાજ લોયાના સોડવામાં એમ કહે છે જેને માન હોય તેને સંતનો અભાવ આવે છે ગઢડા મધ્યના ત્રેપનમાંમાં મહારાજ એમ કહે છે પોતાની મૂર્ખાઈએ કરીને ભગવાનને ભગવાનને ભગવાનના ભક્ત તેનો અવગુણ લઈને વિમુખ થઈ જાય છે સાને કરીને પોતાની મૂર્ખાઈએ કરીને ગઢડા મધ્યનું છવ્વીસમું મધ્યનું ચુમ્માલીસમું એમાં મહારાજ એમ કહે છે ભગવાનનો ભક્ત હોય તેને તો સૌથી વિશેષ પોતામાં જ અવગુણ ભાષે ભગવાનનો ભક્ત છે એને પોતામાં જ અવગુણ ભાષે અને જેને પોતામાં ના ભાશે એ ભગવાનનો ભક્ત જ નથી લોયાના પહેલામાં મહારાજ કે છે જેને સંતનો અવગુણ આવ્યો સંત એટલે ભક્ત પણ ગણી લેવાના ને સંત પણ ગણી લેવાના ભક્ત શબ્દ હોય ત્યાં સંત ગણી લેવાના સંત હોય ત્યાં ભક્ત ગણી લેવાના ભગવાનના સંબંધવાળો જે છે એ કોઈ પણ જેને સંતનો અવગુણ આવ્યો તેને ક્ષય રોગ થયો જાણવો લોયાના પહેલામાં કે છે ક્ષય રોગ થયો એને અવગુણ આવે તેની આસુરી બુદ્ધિવાળો જાણવો પ્રથમના એકત્રીસમાં છે મધ્યના છવ્વીસમાં વચનામૃત્તમાં મહારાજ એમ કહે છે જે બીજામાં અવગુણ જુએ અને પોતામાં ગુણ પરઠે તે તો સત્સંગી છે તો પણ અડધો વિમુખ છે આપણા હૃદયમાં હવે જોતા જજો પોતામાં ગુણ પરઠે બીજામાં અવગુણ પરઠે સત્સંગી હોય તો પણ અડધો વિમુખ છે ગઢલા અંત્યાના બારમા મહારાજ કહે છે અવગુણ આવ્યો હોય તેને હડકાયા શ્વાન જેવો જાણવો અંત્યના એકવીસમાં વચનોત્તમાં મહારાજ કહે છે અવગુણ લેતો હોય તેના હાથનું તો અંજળ પણ ભાવે નહીં એના હાથનું અંજળ જ નથી ભાવતું મહારાજને અંત્યના પાંત્રીસમાં મહારાજ કહે છે અવગુણ લે ને એનો વિશ્વાસ નહીં એવો જે હોય એના આશ્રયનો ઠા નહીં ગમે ત્યારે સત્સંગ છોડીને જતો રહેવાનો એ આવું મહારાજ કહે છે લોયાના અઢારમા મહારાજ કહે છે અંતર દિવસે દિવસે પાછું પડીને અંતે વિમુખ થઈ જાય છે આવું મહારાજ લોયાના અઢારમા વચનામૃતમાં કહે છે આ મેં તમને થોડાક વચનામૃતોના ઉદાહરણો આપ્યા કે આ વચનામૃતમાં મહારાજે આવું કીધું છે એક બહુ સરસ વચનામૃત મધ્યનું છેતાલીસમું વચનામૃત છે એના થોડાક શબ્દો હું વાંચું છું વચનામૃતનો વાલા ભક્તો અભ્યાસ ખૂબ રાખજો અત્યારે આ પરિસ્થિતિ છે ત્યારે તમે ઘરે હો ફ્રી હો વચનામૃતથી સત્સંગને વધારે પાકો કરજો કારણ કે બધું જ પ્રમાણિત છે પણ વચનામૃત એ સૌથી વધુ પ્રમાણિત છે કારણ કે શ્રીજી મહારાજના સ્વયં અમૃત વચનો છે સદગુરુ ગોપાળનંદ સ્વામી મુક્તાનંદ સ્વામી નિત્યાનંદ સ્વામી સુકાનંદ સ્વામી એવા મોટા સદ્ગુરુ સંતો બ્રહ્માનંદ સ્વામી એવા સંતો એનું સંશોધન કરેલું છે માટે વચનામૃત ગ્રંથ એનું આપણને થોડું ઘણું જ્ઞાન હોવું જ જોઈએ સત્સંગને પાકો કરવા માટે મહારાજ શું કે છે સાંભળો જ્યારે ભગવાન કે ભગવાનના સંત મધ્યનું છેતાલીસમું વચન અમૃત જ્યારે ભગવાન કે ભગવાનના સંત તેનો હૈયામાં અભાવ આવ્યો ત્યારે એ ભક્ત એકાંતિક ધર્મમાંથી પડ્યો જાનવો એકાંતિક ધર્મમાંથી પડી ગયો તે જો ક્રોધે કરીને પડ્યો હોય તો સર્પનો દેહ આવ્યો જાનવો કામે કરીને પડ્યો હોય તો યક્ષ રાક્ષસનો અવતાર આવ્યો જાનવો માટે એકાંતિક ધર્મમાંથી પડીને એવા દેહને પામ્યા છે જેને ભગવાનને ભગવાનના સંતનો અભાવ લીધો તે તો ભગવાનના ધામને તો ન જ પામે જ લગાડી દીધો છે ન જ પામે હજુ સાંભળજો જે પંચમહાપાપે યુક્ત હોય પંચ મહાપાપે યુક્ત બ્રહ્મ હત્યા કરેલી હોય સ્ત્રી હત્યા કરેલી હોય બાળ હત્યા કરેલી હોય સુવર્ણની ચોરી કરેલી હોય સુવર્ણની ચોરી કરવાવાળા ને પ્રોત્સાહન આપેલું હોય ચારની અંદર જેને એ પંચમહાપાપ છે એવા પંચ મહાપાપે યુક્ત હોય કોઈ તેને જો ભગવાન ને ભગવાનના સંતને વિશે અવગુણ ન આવ્યો હોય તો એના પાપ નાશ થઈ જાય અને એનો ભગવાનના ધામમાં નિવાસ થાય પંચ છે પણ એને અવગુણ નથી લીધો ભગવાનના નિવાસ થાય માટે પંચ મહાપાપ થકી પણ ભગવાન અને ભગવાનના ભક્તોનો અવગુણ લેવો એ મોટું પાપ છે ફરીથી વાક્યને વાંચું છું ધ્યાનથી સાંભળજો પંચ મહાપાપ થકી પણ ભગવાન ને ભગવાનના ભક્તોનો અવગુણ લેવો એ મોટું પાપ છે આપણે પંચ મહાપાપ કરવા નથી જતા પરંતુ પંચ મહાપાપ કરતા પણ મોટું પાપ થવાના ચાન્સીસ આપણે જ છે કારણ કે આપણે ભગવાનના ભક્તોની વચ્ચે રહીએ છીએ આપણે ભગવાનના ભક્તોની વચ્ચે રહીએ છીએ એટલે અવગુણ લેવાના ચાન્સીસ આપણી પાસે જ હોય કારણ કે આપણે ભગવાનના ભક્તોની વચ્ચે છે જે લોકો આપણા સત્સંગ સમુદાયમાં નથી જે લોકો સત્સંગમાં નથી આ બાજુવાળા છે એને આપણો અવગુણ આવે સામેવાળો છે એને આપણો અવગુણ આવે આ બાજુ આટલા બધા અહીંયા ગઢે છે એપાર્ટમેન્ટમાં એને કોઈને આપણો અવગુણ આવે કોઈને ન આવે પણ આ મંદિરમાં આપણે દહ રહેતા હોય ને એને આવે એકાબીજાનો સત્સંગ સમુદાયમાં પચાસ રહેતા હોય ને એને આવે એકાબીજાનો પણ તમે જે ઘરમાં રહો છો વિદેશમાં તમારા ઘરની બાજુવાળાનો તમને અવગુણ નથી ને એને તમારો નથી કોઈ લેવા દેવા જ નથી એટલે પણ ભગવાનના સંત અને ભક્તની સાથે તો વ્યવહાર પડવાનો છે લેવા દેવા છે કહેવા લેવાનું થવાનું છે ક્યારેક સાંભળવું પડે ક્યારેક સંભળાવવું પડે ક્યારેક પીવું પડે ક્યારેક પીવડાવવું પડે ક્યારેક સહન કરવું પડે ક્યારેક કોઈકને વઢવું પડે આવું બધું સહજ રીતે થતું હોય ત્યારે આપણાથી આ પંચ મહાપાપ કરતાં પણ મોટું પાપ થવાના ચાન્સીસ છે માટે ભગવાનનો ભક્ત સાવધાન બને મહારાજે આપણને એક દ્રષ્ટિ આપી છે પ્રથમના ચોવીસમાં વચનામૃતમાં મહારાજના શબ્દો જ હું અમૃત વચનો વાંચું છું આ વચનાવૃત્તના શબ્દોનું એટલે વાંચું છું કે કદાચ કોઈ શબ્દ મારાને તમારા આત્માને જો લાગી જાય મહારાજનો આ એક એક શબ્દ સમજતા આપણા જન્મો જન્મ જાય એવા મહારાજના શબ્દો છે પણ મહારાજની કૃપાથી મોટા પુરુષની કૃપાથી આપણા જીવનની અંદર કોઈ શબ્દ જો ચરિતાર્થ થઈ જાય તો આપણી ગાડી ઠેક ભગવાનની મૂર્તિ સુધી પહોંચે મહારાજ પ્રથમના ચોવીસમાં કહે છે આનો જ્યારે કોઈ હરિભક્તનો દોષ નજરમાં આવે એક વાત યાદ રાખો દોષ વિના તો દોષ નહીં દેખાય એવું કોઈ દાવો નહીં કરી શકે દોષ કેવી રીતે ના દેખાય કોઈ જ્યારે ખરેખર ભગવાનનું ભજન કરવાનું હોય ત્યારે ઊંઘતો હોય ને આપણે જોઈએ તો શું થાય એવો વિચાર થોડો આવે આ સમાધિમાં ગયા છે એવો આવતો હોય તો કરોડોમાં એકને આવે બાકી તો એમ જ કે ઝોકા ખાય છે સમજે ને અને કંઈક કથા હાલતી હોય ને કોઈ અવાજ કરતો હોય તો કોઈએ જોયું તો આપણને એમ તો થાય ને કથામાં ક્યાં ડિસ્ટર્બ કરે છે અવાજ કરવો હોય તો બહાર જતા હોય મંદિર ના આવતા હોય તો સારું દોસ્ત તો આવી જ જવાનો છે દોસ્ત આવી જ જવાનો છે ઘણા બહુ મોટા અવાજથી બોલતા હોય ઘણા પોતાનું ધાર્યું કરતા હોય અરે અનકૂટ ગોઠવવાનો હોય તો પહેલી લાઈનમાં જલેબી મૂકો ને ઘારી મૂકો એનો એનોય આવું આવતો હોય કે ના ના પહેલી લાઈનમાં હું ઘારી બનાવીને લાવ્યો છું એટલે અનકૂટમાં મારી જ ઘારી જ્યાં પચાસ જણ ભેગા થતા હોય ને એવું હોય પહેલી ડીશ મારી મૂકાવવી જોઈએ કારણ કે હું ઘેર આખી રાત જાગીને મહેનત કરી છે તો ભાઈ કોકે તે ગારી બનાવી કોકે જલેબી બનાવીને મહેનત કરીએ છે ભગવાન તો તમે છેલ્લી મૂકશો તોય લઈ લેશે તમે નાહકના શા માટે ઝઘડો છો પણ જીવને એમાં પણ અવગુણની આંટી બંધાય પછી એમ નક્કી કરે હવે કોઈ દિવસ આ સત્સંગમાં જવું નથી મંદિર જવું નથી અને અનકૂટની વસ્તુ લઈ જવી નથી કોઈ પછી સમજાવે અરે ભાઈ રહેવા દો ને આવે આવો ને ભગવાનને ત્યાં તમારે શું હોય કંઈ નહીં તમારી ડીશ પહેલાં મૂકશું ના ના હવે તો નહીં બસ નહીં એટલે સારું કંઈ નહીં આવતા જન્મે ફરી ક્યારેક ચાન્સ મળે ત્યારે મૂકજો પાછા આ વખતે તો નહીં એટલે નહીં આવા અક્કડપણા આવા અક્કડપણાના ઠૂઠાઓ આપણા જીવની અંદર ગરી ગયેલા હોય એને કાઢવા પડે આ કથા વાર્તા આપણને સ્મૂથ રબર જેવા કરે બીજું કાંઈ નહીં આપણે થવાનું રબર જેવા રબરની ટ્યુબ કેવી હોય એની અંદર હવા ભરો તો ભરાઈને કાઢો તો નીકળી જાય એમ રબર જેવા રહીએ ને એ મહારાજને ગમે છે મોટા સત્પુરુષોને એ ગમે છે મારા ને તમારા જીવનમાં જેટલા અક્કડપણા છે એ અક્કડપણા જ આપણને નડે છે અને એ સત્સંગમાં આવતા મોર આપણે અક્કડ હતા ને એટલે હજુ પણ અક્કડપણું સત્સંગમાં આવ્યા પછી જતું નથી શરૂઆતમાં જતું રહે કારણ કે બહુ ભાવ હોય ને એટલે જતું રહ્યું પણ પછી પાછા બધા ઠૂઠાઓ ફૂટી નીકળે છે કોડે કે ને કોડે એવું છે હમણાં હું લોયાદામ ફ્લોરિડા હતો ને ત્યાં આગળ એક ટિંડોળાનું ત્યાં આપણા સંત નિવાસની અંદર પાછળ ટિંડોળાનું એક આખું આગલો જે ઓનર રહેતો હશે એ સાઉથ ઇન્ડિયન કે કોઈ હશે તો ત્યાં એને ટીંડોળાનું આખું વેલો ચડાવેલી એ વેલો એને ઘૂંચવી ઘૂંચવીને એટલી જાડી કરી દે આટલું થળ્યું બાકી કોઈ દિવસ એટલું જાડું થડ મેં તો કોઈ દિવસ જોયું જ નહોતું પડ્યું હતું અમને સંતોન ખબર નહોતી કે આ છે એક દિવસ બગીચો સાફ કરતાં કીધું ભાઈ આને થોડુંક કુંડા જેવું કરો હું છે એ તો ખબર પડે કે પછી એને પાણી પાયું ખાતર આપ્યું તે આટલું જાડું થડ્યું એમાંથી વેલો નીકળે ટીંડોળા લાગ્યા બોલો એમાંથી વેલો નીકળીને ટીંડોળા લાગ્યા નહીં તો હું કું જ પડ્યું હતું એવું ને એવું પણ એને પાણી પાયું ને ખાતર આપ્યું ને તરત વેલા નીકળ્યા ને કોડ્યું એમ છે ને ઘણી વખત આપણે સત્સંગમાં ભાવ એટલો બધો વધી ગયો હોય ને એટલે આપણા બધા દેવભાવ અક્કડપણું બધું ડબાઈ ગયું હોય આપણો આંટીદાર સ્વભાવ આ બધું ડબાઈ ગયું હોય અને પછી ખાતર પાણી મળે ને કયું ખબર છે ઓ હો પણ તમે તો બહુ સરસ ભક્તિ કરો છો હા 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 કેવી સરસ તમારી સેવા એટલે સેવા સમર્પણ એટલે સમર્પણ નિષ્ઠા એટલે નિષ્ઠા જબરૃત પણ તમારું તમાર જેવું ના થાય તમારા જેવું ન થાય ઓહો સ્વામી પણ તમે વાત કરો છો ને તમે આયોજન કર્યું ને તમે આ કર્યું બહુ સરસ કર્યું આવું ના થાય પછી આપણા બધામાં છે ને ધીરે ધીરે ફણગા ફૂટે હા પછી કોટા કાઢે આવું થાય છે માટે સાવધાન આ હરિચરિત્રાનું સાગરનું તરંગ છે ને આપણને ધોઈ નાખવાનું છે બધી બાજુથી કેમ દાદા કડકાઈ બધી કાઢી નાખે એવી છે આ કથા શું કાઢી નાખે કડકાઈ આપણી કડકાય આપણી અકળાય આપણું અક્કડપણું નક્કરપણું ડઠ્ઠરપણું આ બધું કાઢવા વળી છે અને કાઢવું જ પડે મારે કાઢવું પડે ને તમારે કાઢવું પડે નડતર રૂપ છે આ બધું શું છે નડતરરૂપ પ્રથમના ચોવીસમાં સ્વામી શું કે છે મહારાજ શું કે છે આમડો જ્યારે કોઈ હરિભક્તનો દોષ નજરમાં આવે નજરમાં તો આવે જ ત્યારે એમ સમજવું છે સમજવાનું છે હા એવું છે એવું મહારાજ નથી કહેતા તમે સમજો એવું તમને નજરમાં આવશે જ અને આવે ત્યારે આટલું સમજો શું સમજો આનો સ્વભાવ તો સત્સંગમાં ન ઘટે એવો છે એ તો વાત નક્કી જ છે કારણ કે એવો સ્વભાવ છે સત્સંગમાં ચાલે એવો છે નહીં તોય પણ એને જો સત્સંગ મળ્યો છે અને એ જો જેવો તેવો છે તોય પણ સત્સંગમાં પડ્યો છે તો એનો પૂર્વ જન્મનો અથવા આ જન્મનો સંસ્કાર ભારે છે તો આવો સત્સંગ મળ્યો છે એમ સમજીને તેનો પણ અતિશય ગુણ લેવો ગુણ લેવો એમ ના કીધું કેવો ગુણ લેવો અતિશય ગુણ લેવો હમ આવું સમજીને લેવો એનો અર્થ મહારાજ એવું નથી કહેતા કે તમે આવું સમજો એવું જ એમાં છે મહારાજ કે તમે આવું સમજો આપણને કેમ મહારાજ એવું સમજવા કે છે મહારાજને એટલું છે સામેવાળો તો દોષથી ભરેલો છે જ એટલે જ એમાંથી દોષ ઝળકી જાય છે બોલવાનો આ તે બધું જ પણ એ દોષ એમાંથી ઝળકી ગયો પણ તમે પણ ક્યાં ઓછા છો કે એનો દોષ જોઈને તમે સત્સંગમાંથી પાછા પડો છો તમે એનો દોષ લઈ લઈને તમારું અંતકરણ ગંદુ કર્યું તો આપણે ક્યાં ઓછા થયા આપણે કલ્યાણકારી ગુણવાળા ક્યાંથી થયા માટે મહારાજ કે છે એમાં દોષ છે જ પણ મેં એને સત્સંગમાં રાખ્યો છે એટલે પ્લીઝ મહારાજ કે હું તમને બે હાથ જોડું છું તમે એટલું તો સમજો કે મેં એને સત્સંગમાં રાખ્યો છે આટલો દોષવાળો છે છતાંય તો કમસે કમ હું ભગવાન છું અને એવા દોષવાળાને હું જો હંગરતો હોઉં મારું આ ખેતર મારું છે અહીં કોને રાખવું ને કોને ના રાખવો મહારાજ કે હું નક્કી કરું તું ક્યાંથી નક્કી કરે તું ક્યાંથી નક્કી કરે તું જો વધારે નક્કી કરીશ કે આને રાખો ને આને ના રાખો તો મહારાજ કે તને જ કાઢી મૂકીશ જો તું નક્કી કરીશ કે આ સત્સંગરૂપી ખેતરમાં આને રાખો આને નહીં રાખવાનો આ નથી બરાબર આ યોગ્ય છે આવું જો તું નક્કી કરીશ તો મહારાજ કે તું જો કરતા થયો ને તો હું તને જ સત્સંગમાંથી મોકલી દઈશ કારણ કે દોષવાળાના અભાવ લેતા લેતા સત્સંગમાંથી જતો રહે તમને એક બહુ સરસ કથા સંભળાવું બંધિયા ગામના જાડેજા ગરાશિયા મૂળજીભાઈ હતા મૂળજી ભગત બહુ સારા એના એક ભાઈ જેસોજી હતા જેસોજી સાથે ભગવદાનંદ સ્વામી આપણા સત્સંગમાં થઈ ગયા એ ભગવદાનંદ સ્વામીના બહેન હતા ફૂલીબા એના લગ્ન જેસોજી સાથે થયેલા બંને પછી ગઢડામાં ત્યાગી થયેલા પાછળથી બંને જનને વૈરાગ્ય થયું કે આપણે સાંખ્યોગ વર્તમાન પાળવા છે એટલે બંને ત્યાગી થયા જેસોજી પાર્ષદ થયા અને એમના ઘરવાળા ફૂલી બસાંખ્યોગી બાઈ થયા નિર્ગુંદાસ સ્વામીની વાતો અમદાવાદ દેશમાંથી બહાર પડેલી છે એમાં અઠ્ઠાઉન આ વાત છે શ્રીજી મહારાજની સેવા બંને જણ બહુ પ્રેમથી ભાવથી કરતા એમની સેવાથી મહારાજ રાજી થયા પેલા જેસોજી સેવા કરતા હતા ને બહુ રાજી થયા મહારાજ અને પછી મહારાજે જેસોજીને અલૌકિક ઐશ્વર્ય આપ્યું અલૌકિક ઐશ્વર્ય કેવું ઐશ્વર્ય આપ્યું સર્વના અંતરિયામી કર્યા સર્વના અંતર્યામી તેઓ સો બસ્સો કોષ દૂરનું પણ જાણતા સો બસ્સો કોષ દૂર શું થવાનું છે કયો જીવ કયો સંકલ્પ કરે છે પશુ કયો સંકલ્પ કરે છે એ જાણી જાય આવું ભગવાનને અલૌકિક ઐશ્વર્ય આપ્યું હવે શું થયું પછી શ્રીજી મહારાજ સભામાં બેઠા બેઠા કોઈ સાધુ કે હરિજનના વખાણ કરે મહારાજે કહેલું આ તમને અંતર્યામીપણું મળ્યું છે પણ તમે કોઈ દિવસ ક્યારેય કોઈના અંતરમાં પ્રવેશ કરતા નહીં પણ જીવને તમે એમ કહો કે આ તને તલવાર દીધી છે કોઈને મારતો નહીં તને ક્રોધ આવે તો એ મારતો નહીં તો જીવથી રહી શકે એ તલવાર ઉપાડે જ ભગવાને અંતર્યામીપણું આપ્યું પણ ભગવાને કીધું કે સંત ભક્તના હૃદયમાં ક્યાંય પ્રવેશ ના કરતા આ કે હારું મહારાજ નહીં કરું પછી થયું શું મહારાજ કોઈની સભામાં વખાણ કરે ને આ સ્વામી તો અમારા બહુ મોટા બહુ જ હારા અમારા આ ભગત તો એવડા મોટા અક્ષરધામના મુક્ત જેવા આવી બધી મહારાજ વાતો કરે ને એટલે જેસોજી સીધો કેમેરો નાખે એક્સરે મશીન હતું ને એમની પાસે તો એમઆરઆઈ હતું એમઆરઆઈ સમજ્યા આ ફોટોગ્રાફી કેવી ઉપરનો ફોટો લે અને એમઆરઆઈ મશીન ક્યાંનું લે અંદરનું લે એટલે આમની પાસે અંતરિયામી કેમેરો હતો ને એમઆરઆઈ કેમેરો હતો એટલે સીધો મહારાજે ના પાડી યુઝ નહીં કરવાનો ભાઈ હવે ભગવાન કે છે આ બહુ સારા છે છતાં પણ આ જીવ ડાપણ્યો તે ડાપણ કરીને પાછો એ સંત કે ભક્તના હૃદયમાં ઘરે અંદર અને અંદર જઈને એની વૃત્તિઓ જોવે અંદર જઈને વૃત્તિઓ જોવે આ શું વિચારે છે આ શું કરે છે હવે પોતે ચોખ્ખો થાય નહીં ને પાછો બીજાનું વિચારવા જાય કે એમને કેવું હશે એટલે ભાઈ તું ચોખ્ખો થા ને એમને કેવું હશે અંદર ઘરી ગયો હૃદયમાં પછી હૃદયમાં ઘરીને બધું કેમેરાથી જોવા માંડે હવે મહારાજ વખાણ કરતા હોય ને એટલે આને પછી શું થાય ખબર છે આ શું વિચારે કે મહારાજ આ સંતને ભક્તના વખાણ કરે છે પણ એના અંતરમાં તો આવા બધા છે કામ છે ક્રોધ છે લોભ છે લોહ સ્વાદ છે માન છે અને મહારાજ તો કે બહુ મોટા ભગત તે મહારાજે ખાલી ખાલી જ બધું આ હવે જેના થકી ઐશ્વર્ય મળ્યું હતું એ ભગવાન પ્રત્યે પણ એને ભાવ ફરવા લાગ્યો લો પણ હોય બીજાના અંતરને ખરેખર હંડ્રેડ પરસન્ટ જોઈ શકે એટલી શક્તિ ભગવાનની આપેલી હોય તો પણ એને વિઘ્ન થતું હોય તો આપણે તો હજુ આપણું જ ઠેકાનું નથી રાખી શકતા અને બીજું બધું અનુમાને કરીને જ માની લઈએ એ આમ બેઠા એટલે આમ જ હોય એ આમ બોલ્યા એટલે આમ જ હોય એને આમ ઊભા રહ્યા એટલે આવું જ હતું બે જણા ઊભા ઉભા સત્સંગમાં વાત કરતા હોય ને એ પોતાના પરિવારની અંગત વાત કરતા હોય ને અને ત્રીજાથી થોડા દૂર જઈને વાત કરતા હોય ને તો ત્રીજો ઊભો ઊભો અનુમાન જ કરે લે કોની વાત કરે છે મારી જ વાત કરે છે ભાઈ તારી વાત કરવા કોઈ નવરા નથી હોઈ જાતું તારી વાત કરવા કોઈ નવરા નથી પણ જીવને એક એ પ્રકારનો સ્વભાવ જ છે કારણ કે જીવ છે ને ગટરમાંથી આવેલો છે જન્મો જન્મા લક ચોરાસોની ગટરોમાં ફરેલો છે જીવ ગટર જેવા વિચારોવાળા વ્યક્તિઓ ભેગા જ રહેલો છે એ કોઈથી કોઈ બ્રહ્મની સત્પુરુષ ભેગા એ કોઈથી શાસ્ત્રો ભેગા એ કોઈથી પુરુષોત્તમ નારાયણના મુક્તો ભેગા રહ્યો જ નથી એટલે એના મૂળભૂત સ્વભાવો એવા જ છે એના વિચારો એવા જ છે એના અનુમાનો એવા જ છે અને એવા અનુમાનોના કારણે પોતાના જીવને બહુ મોટા જોખમમાં મૂકે છે કલ્યાણના માર્ગેથી પડવા માટેનું સાધન ઊભું કરે છે પછી શું થયું બધા સંતોના અભાવથી અંતઃકરણ કામાદિક વિષયથી મલિન થઈ ગયું જેસોજીનું હવે એમઆરઆઈ મશીન કાંઈ કામ ના લાગ્યું હવે બીજાનું એમઆરઆઈ મશીન બીજાનું એમઆરઆઈ કાઢતા કાઢતા પોતાનું ભૂલાઈ ગયું અને અંદર ગરી ગયું બધું પેલું છે ને જાપાનની અંદર ફાયર બ્રિગેડ સ્ટેશન જ હળગ્યું આખું હવે ફાયર બ્રિગેડ સ્ટેશન હળગ્યું વિચારો આખા જાપાનમાં એવી વ્યવસ્થા કરેલી કે ભાઈ બધે કેમેરા કાંઈ હળગે તો તરત ખબર પડે પણ ફાયર બ્રિગેડ સ્ટેશન જે એરિયામાં હતું એની પર જ કેમેરો નહોતો હળગી ગયું આખું આ એવું થયું બીજાના દોસ્ત તો જોયા પણ પોતામાં કામાદિક દોષ આવી ગયા એ ખબર ના પડી અને વિષયથી એનું અંતઃકરણ મલિન થઈ ગયું જેસોજીને મહારાજ કહે આવે તમે ઘરે જાઓ એને જેસોજીએ જ કીધું મારથી અહીં રહેવાય નહીં મહારાજ મારે હવે ઘરે જવું પડશે મહારાજ કે જાઓ ઘરે તમે અહીં નહીં ટકો ત્યારે ઘરે જાઓ ત્યારે જેસોજીએ શું કીધું ખબર મારા ઘરનું માણસ આપો મને મારા ઘરનું માણસ આપો ફૂલીબાને ત્યારે મહારાજે પૂછાવ્યું કે ફૂલીબા તમારે જાવું છે આની જોડે સંસારમાં આવે આ સંસારમાં જાય એવો થઈ ગયો છે બધી રીતે ધોવાઈ ગયો છે બધું જ એનું સેવાન ભજન ને બધું તમારે જવું છે ફૂલીબા કે એને મરવું હોય ભલે મરે ગધેડાની અંબાડીએ ચડે હાથીએથી ઉતરીને મારે કાંઈ જવું નથી કે હું તો અહીં ભજન કરવાની ફૂલીબાઈએ આવું કીધું જેસોજી કે હું પરાણે લઈ જઈશ નહીં આવે તો પરાણે લઈ જઈશ તે વીરભદ્ર કપિલેશ્વરન સ્વામી થોડા આકરા સ્વભાવના હતા સ્વામીએ ઉઠીને જેસોજીને પકડીને કાઢ્યો કાટલો પકડીને હાલતો થઈ જાય કે અહીંથી કે એ બાઈને ભગવાન ભજવા છે ને તું ક્યાંથી લઈ જાય કે તારો અધિકાર મટી ગયો છે ત્યાગી થયો ત્યારે જ તારો અધિકાર મટી ગયો ચાલતો થા જેસોજી અભાવ લઈને નીકળી ગયા અભાવ લઈ નીકળી ગયા કંઠીને સત્સંગ છૂટી ગયો ભગવાન સ્વામિનારાયણ છૂટી ગયા અને જેસોજી બીજી સ્ત્રી પરન્યા અને ચાર પુત્ર કર્યા અને શ્રીજી મહારાજ જ્યારે ધામમાં પધારી ગયા ત્યાર પછી પાર્ષદો ભેગા રહેવા આવ્યા ત્યારે રઘુવીરજી મહારાજને ગોપાળન સ્વામીએ દયા કરીને પાર્ષદો ભેગા એને પાછા રાખ્યા લો અંતર્યામીપણું આવે ભગવાનનો રાજીપો લઈને આટલું મોટું ઐશ્વર્ય પ્રાપ્ત થયું હોય પણ સંતો ભક્તોના અભાવને લઈને બીજા લગ્ન તો કરે કામાદિક દોષો તો એના હૃદયમાં પજવે પણ ચાર ચાર દીકરાઓ થાયને સંસારી થઈ જાય આવી દશા અભાવને લઈને થાય છે બસ એટલું જ સજાગ બનવાનું વચનામૃતની અંદર એક વચનામૃતથી માંડીને બસો બાસઠ સુધીમાં જેટલું વજન ભગવાને અભાવ અવગુણ અને દ્રોહ ઉપર આપ્યું છે એટલું વજન કોઈ વાત ઉપર નથી આપ્યું તમે વિચારો પંચ પંચમહાપાપ કરતાં પણ મોટું પાપ આ કીધું આસુરી બુદ્ધિ આ કીધું રાહુ જેવો ને કેતુ જેવો આને કીધો વચનામૃતમાં જ્યાં જ્યાં વાંચીએ ત્યાં આ જ આવે છે માટે પ્રથમનું ચોવીસમું મધ્યનું છેતાલીસમું આ બે વચનાવૃત ઉપર નજર બરાબર રાખવી તો કોઈ દી નુકસાન ના થાય પછી મહારાજ કે સત્સંગથી બહાર કઢાવી નાખે અને બે ગરજુ કરી નાખે બે ગરજુ એટલે ગરજ જ કોઈ પ્રકારની ના રહે અને ગરજ રહે ગરજ એટલે શું મારે શું પડી છે એમને નથી પડી તો મારે શું પડી છે એમને નથી મારે કાંઈ નથી જોઈતું કલ્યાણ લઈ લઈશું આ ભગવાનનું ભજન કરીશું શું ભગવાન ધામમાં નહીં લેવા આવે નહીં આવે અભાવ લઈને જો ભજન કરતા હોઈશું ને તો ભગવાન ધામમાં લેવા નહીં આવે અવગુણ લઈને કરતા હોઈશું નહીં આવે દ્રોહ કરીને ભજન કરતા હોઈશું ને નહીં આવે ભગવાન લેવા વચનામૃત કે છે હું નથી કહેતો વચનામૃત એમ કે છે દ્રોહ કરીને ભજન કરે ભગવાન લેવા ના આવે ભગવાન કે અનજળ જ નથી ભાવતું એના હાથનું લેવા આવવાની વાત જ ક્યાં છે ભગવાન અને ભગવાનના ભક્ત થકી જેનું મન નોખું પડી જાય અને ભગવાનના ભક્ત થકી જેને બે પરવાઈ થઈ જવાય એ જેને અતિશય મોટું વિઘ્ન છે ગઢડા અંત્ય પ્રકરણનું આઠમું વચનામૃત માટે બે ગરજુ ના થવું બે પરવાઈ ના થવું એમ આમાંથી આપણે શીખવાનું છે સતસંગ કો જીવન રહત તે મન મોખે જે ચલત ભય એહુ હો શ્રી હરિ કોય જાનના તે ही देखे में नहीं आवत ऐ ही देखे में नहीं आवत ऐ ही अपराध करे हरि माप तब जन को होवे दास दास आपकी समझ करे दूर ही ऐसो करे अभ्यास હવે મહારાજ આગળ અહીંયા આગળ વાત લખે છે સ્વામી લખે છે મહારાજ કહે છે અને મનમુખી થઈને જીવન જીવે તો પછી એવાનો સત્સંગ રહે જ નહીં બે ગર્જુન બે પરવાય કોણ થાય જે મનમુખી હોય એનું સત્સંગ રહેવાનો જ નહીં એ ઘસાઈ જ જવાનો ઘસાઈ જવાનો અને આપણા જીવનમાં પણ જ્યારે થોડુંક વિઘન આવ્યું હોય ને પાછા વળ્યા હોય પણ વિઘ્ન આવ્યું હોય ત્યારેનો આપણો સત્સંગ જોઈ લેવાનો કોઈની વાતે કરીને વિઘ્ન આવે કોઈના શબ્દ કરીને વિઘ્ન આવે આપણે હંમેશા મેં હું ઘણી વખત એક વાત કરું છું આગળ પણ મેં કરી છે હંમેશા પોતાના આત્માના અનુભવથી ભગવાનને જોવાના પોતાના આત્માના અનુભવથી સત્પુરુષને જોવાના પોતાના આત્માના અનુભવથી સંત અને ભક્તને માનવાના કોઈના કહે સાંભળે ક્યારેય પણ ભગવાન સત્પુરુષ સંત કે ભક્તમાંથી મનને બે પરવાય કે બે ગરજુ કરવું નહીં કલ્યાણના માર્ગે વધ્યા જ કરવું જીવન જીવે તો પછી એવાનો સત્સંગ રહે નહીં મનમુખી થાય એને આવું થાય ત્યારે તેના ઉપર શ્રીહરીનો કોપ થયો છે એમ જાણવું જે કોપ બહારથી દેખાતો નથી જ્યારે તે અપરાધી રોગી બધા જ હરિભક્તોનો દાસ થઈને રહે ત્યારે તેના બધા જ અપરાધને શ્રીયરી માફ કરે છે આવા અપરાધી થઈ જવાય વાંધો નથી થઈ ગયા હોઈએ આપણે તો પાછું વળવાનો ચાન્સ એક જ છે બધાનો દાસ થઈ જાય બધા એનો દાસ થાય ને એટલે મહારાજ એને પાસ કરી દે પાસ કરી દે અને તે પોતાના મનની બધી જ માન્યતાઓને તજી દે અને તેવો જ અભ્યાસ ચાલુ રાખે અને સત્સંગની સમજણ ગ્રહણ કરે અને પોતાની સમજણને મનનું ધાર્યું છોડી દે જેટલું પોતાનું ધાર્યું કરવાનો આગ્રહ રહે તેટલું જીવન કઢંગુ છે પોતાનું ધાર્યું કરવાની ઈચ્છા એ કઢંગુ છે અને બધાના દાસ થવું પડે બધા ભક્તોના દાસ થવું પડે એક બહુ સરસ કથા છે હરિચંદ સાગરની જ છે આગળ ઠેક સત્યાવીસમાં પૂરમાં આવશે પણ આજે પ્રસંગો પાછ થોડીક કથા સંભળાવું છું સુરતના એક નાના શેઠ હતા સાલથી પાકા સત્સંગી થયા હતા એ સ્વરૂપાનંદ સ્વામી જેવા મોટા મોટા સંત જે માંદા થાય તે ત્યાં બહુ રહેતા શરીરનું ભાન નહીં રહેવાથી આસનની બધી ક્રિયા આસનમાં જ બધી ક્રિયા થઈ જતી સ્વામીને છતાં એમની બધી સેવા નાના સેઠ કરતા અભાવ નહોતા લેતા ધોતિયા ધોવા સ્વામીને ઝાડો થઈ ગયો બધું ધોઈ નાખે પથારી ધોઈ નાખે સેવાને દુર્લભ માનતા માદા સંત જે જે માગે તે તરત ભાવથી લાવી આપતા સંત ખાય કે ના ખાય પણ એ લાવી આપી દે અને ગંદા વસ્ત્રો નિત્ય ધોતા પંદર વર્ષ સુધી સંતની મનકર્મ વચનને પ્રભુથી અધિક સેવા કરી ભગવાનથી પણ વધારે સંતોની સેવા કરી પંદર વર્ષ સુધી સંતો એમના પર પ્રસન્ન થયા અને કીધું કે આવી સેવા કોઈ ના કરી શકે ગોપાળદાસ નરસિંહ મહેતા મુક્તાનંદ સ્વામીના ધોળના પદ સંતોએ એમને કંઠે કરાવ્યા સંતોનો અનુગ્રહ થયો એટલે સત્સંગની વાતો કરતા પણ શીખી ગયા પોતાને ભગવાનથી અધિક માનવા લાગ્યા થયો ને પ્રોબ્લેમ પંદર વર્ષ ધોતિયા ધોયા બધુંય કર્યું ને પછી કૃપાથી બધું મળ્યું હવે કોનાથી અધિક માનવા લાગ્યા ભગવાનથી અધિક માનવા લાગ્યા શ્રી હરિ શ્રીહરિક કુબુદ્ધિજનો જ્ઞાન શીખીને પોતાને ભગવાન માની બેસે છે મહારાજે કહ્યું આવું થાય ભગવાન મહારાજ કહે છે જ્ઞાનના અપાત્રજનો પોતાને સૌથી અધિક માને છે પાત્ર વિનાના જીવ એકાદ કીર્તનને શ્લોક શીખીને ભગવાનને ગમતા નથી અને જમપુરીના જીવથી એ લોકો ભૂંડા છે કેમ જે ભગવાનને તેના અવતારોથી પોતાને અધિક કહે છે મોટા પુરુષને ક્યારેક પ્રસન્ન કર્યા હશે એને કરીને ભગવાને મોટાએ આપેલી હોય તેનું તેને ભાન નથી નાના શેઠે સંતની સેવા સાચા દિલથી કરી ત્યારે સંતોએ કૃપા કરી અને સત્સંગની વાત શીખવી પણ ઓછા પાત્ર હોવાથી ગુણ શીખવનાર સંતને જ બુદ્ધિ રહીત માનવા લાગ્યા લો જેને શીખવાડ્યું એ જ બુદ્ધિરહિત જેને ઉપાસના આપી એ ઉપાસના વિના ના થઈ જાય જેને વર્તમાન આપ્યા એ વર્તમાન વિના ના થઈ જાય આવી બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય જીવની અને બુદ્ધિરહિત માનવા લાગ્યા કોઈને પોતા સમાન માનતા નહીં જેવી સંતની સેવા કરી હતી એવા દોષ દેવા લાગ્યા કોઈ હરિભક્ત બોલાવે ત્યારે એની સાથે ક્રોધ કરે પછી તો પાવરદા થઈ જાય ને ક્રોધ ક્યારે આવે બીજા આરે કોઈને તું સમજીએ ને તો ક્રોધ આવે બીજા પ્રત્યે આદર હોય તો કોઈ દી ક્રોધ આવે નહીં એટલે ક્રોધ થાય છે એટલું આપણી અંદર એટલું આપણી અંદર આસુર ભાવ પડેલો છે એટલે જ ભગવાનના ભક્ત અને સંત ઉપર ક્રોધ થાય નહીં તો ક્રોધ થાય જ નહીં પોતે ધનથી દુબડા હતા પોતાની નારી મરી ગઈ હતી વિધવા સ્ત્રીને દેખીને ભાવથી બોલાવતા અને જ્ઞાન વાર્તા કરતા ગરીબ હતા પોતાની નારી નહોતી પણ વિધવા સ્ત્રીઓને બોલાવીને વાર્તા કરે પરનારીને કહેવું એ સત્સંગની રીત નથી દારૂને અગ્નિ ભેગારે એટલે ઉડ્યા વિના રહે જ નહીં પણ એવી સો બાઈઓને શિષ્યો કરી હતી એમને સો બાઈઓને પછી મહારાજ પાસે નાના શેઠને બહુ દુઃખ પડ્યું ત્યારે મહારાજ પાસે આવ્યા મહારાજને કહ્યું મહારાજ મેં નિયમરૂપી કોર્ટને ઉન્મત થઈને ત્યાગ કર્યો છે સો બાઈઓને શિષ્ય કરી છે અને હું કહું એમ એ બધા કરે છે પણ એ બાઈઓ સહિત હું સત્સંગમાં આવવા ઈચ્છું છું મારો અપરાધ માફ કરો કાલે મારી રસોઈ લો બાર વરસ હું વિમુખ રહ્યો કેટલા વરસ આવો ધંધો આ બાર વરસ ચાલ્યો ફાવે તેમ ચાલ્યો મારા સમાન કોઈ અધમ નથી પછી મહારાજે મોટા સંતો ભક્તોને વાત કરી અને વાત કરીને કીધું કે બધાનો દાસ થઈને રહે મહારાજે એન્ટ્રી આપી પછી અને પાછો સત્સંગમાં લીધો એટલે આવા રોગ એ વખતે લાગુ પડી ગયા બધું મળ્યું હતું તો સંતોની કૃપાથી પણ હવે સંતોનો જ અભાવ આવ્યો બોલો મેં ના કીધું હું સત્સંગમાં આવ્યો ત્યારે ગુરુજીએ રણછોડ ભગતને એમ કીધેલું કે આ બાબલાને પોતું મારતા શીખવાડો હું પોતું મારતો હતો ને તો મને પોતું મારતા નહોતું આવડતું સત્સંગનું ત્યારે ગુરુજીએ કીધેલું કે આ બાબલાને પોતું મારતા શીખવાડો હવે આપણે પોતું સત્સંગનું મારી ના શકીએ એ કેપેસિટીના જીવ હોઈએ અને આપણે મોટા પુરુષની કૃપાથી બે શબ્દ બોલતા થયા કે કંઈક સત્સંગની અંદર પાંચ હરિભક્તો કે સાધુનો રાજીપો મેળવતા થયા અને આપણને લાગે કે હોઉં તો હોઉં છું તો છું એ તો આપણી નરી મૂર્ખામી કહેવાય આપણને એમ થાય કે ભાઈ મોટા પુરુષ કરતાં હું અધિક સમજું છું ને અધિક કંઈ કરતો થઈ ગયો છું ને અધિક કરી શકું છું એ આપણી મૂર્ખામી કહેવાય ભગવાન અને મોટા પુરુષો સંતો ભક્તોની કૃપા એને સદાય એનું વજન આપણા ઉપરથી ના જાય તો ક્યારેય ભગવાનનું ભજન છૂટશે નહીં જેને ભગવાન મોટા પુરુષ સંતો ભક્તોનું વજન જતું રહે ને એનું ભજન પણ જતું રહેવાનું એની અંદર દિવ્ય ગુણો પણ જતા રહેવાના પણ જે ભગવાન મોટા અને સંતો ભક્તોનું વજન રાખીને રહેશે એનું ભજન હંમેશા વધતું રહેશે એ વાત આમાંથી શીખવા જેવી છે દુનિયામાં જ્યાં સુધી કોઈ પણ બાબત પદ્ધતિસર રીતસર ન ચાલે ત્યાં સુધી કોઈને સુખ ન રહે એટલે જ લોકમાં કહેવાય છે કાં સેથો કાં ટાલ એક સાથે બે ન બને માથામાં સારી રીતે વાળ ઓળીને શેથામાં સિંદૂર પૂરો અથવા માથું ઊંડાવી નાખો જો સત્સંગમાં રાખવો હોય તો સત્સંગની રીતમાં રહેવું જોઈએ સત્સંગ રાખવો હોય તો સત્સંગની રીતમાં રહેવું જોઈએ જો રીત પ્રમાણે ચાલે તો મનમાં શાંતિ રહે રીત વિના શાંતિ મળે નહીં ભૂજ સિવાયના કચ્છના હરિભક્તો હતા એમને સારા પકવાનની રસોઈ કરાવી અને વિપ્રોને સાથે મળીને બનાવી જ્યારે રસોઈ તૈયાર થઈ ત્યારે ધર્મકુવાર ધર્મકુમાર શ્રી જમવા માટે ચાલ્યા જરિયાની વસ્ત્ર પહેર્યા ઉતારીને પીતાંબર પહેર્યું બીજું એક પિત્તાંબર ઓઢી લીધું ચરણોમાં નવી ચાખડીઓ પહેરી હાથમાં રૂમાલ લીધો ધર્મલાલ શ્રીયરી ચટાક ચટાક આવો ચાખડીઓનો અવાજ કરતાં ચાલ્યા જ્યાં રસોઈ બનાવી હતી ત્યાં આવ્યા બાજોટ ઉપર ઊભા રહીને ચરણ દોડાવ્યા પછી આવીને બીજા બાજોટ ઉપર બેઠા ભોજન બનાવ્યા હતા પીરસીને ધરાવ્યા ઘેબર મોતીચૂર બરફી જલેબી બિરંજ વગેરે બનાવ્યા હતા એનાથી થાળ ભરી દીધા પેંડા પતાશાણ સૂતર વગેરેને પણ સુખદાયક શ્રીયરી જમ્યા રતાડું ને સુરનનું શાક કર્યું હતું સાથે તાંજળજાની ભાજી પણ કરી હતી મેદાની પૂરીન પાપડ કેરીનું અથાણું વગેરે લાવીને ધરાવ્યું વડા ને કેળાના ભજીયા ઓહો આ બધું લોકડાઉનમાં કર્યું હતું હા કર્યા હતા એને શ્રીયરી ઘણા હેદભાવથી જમ્યા હરિભક્તોનો જેવો નિર્મળ ભાવ હતો તે રીતે સ્ત્રીયરી બધું જમ્યા જેવા ભાવથી ભોજન તૈયાર થયા હતા તેવા જ પ્રેમથી શ્રીઅરી જમ્યા છેલ્લે દહીં ભાતને સાકર જમ્યા કોઈ વસ્તુ જમ્યા સિવાયની બાકી ન રહી સારું થયું બધાનો ભાવ જમ્યા શ્રીયરી જ્યારે જમી રહ્યા ત્યારે હાથ અને મુખ ધોયા સોનેરી લોટો પાણીથી ભર્યો હતો એમાંથી નાના 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 કટોરામાં લઈને પાણી પીધું રૂમાલથી હાથને મુખ લૂછ્યા મુખવાસ લીધો ઘણા ઉમંગથી મંડપમાં સંતોની પંગત કરાવી રંગોળી પૂરીને ખંડે ખંડે બાજોટ મૂક્યા હતા ત્યાં આવીને સંતો બાજોટ ઉપર બેઠા લો રંગોળી પૂરીને સંતોની પંક્તિ કરી હવે આજે આપણે આવું કંઈ વાંચ્યું ન હોય ને સંતોની પંક્તિ થઈને રંગોળી પૂરે અને રંગોળી પંક્તિ કરી હોય તો કે છે લે આ સંતો રંગોળી કરે છે કારણ કે કોઈ કોઈથી શાસ્ત્ર વાંચ્યું જ ના હોય રંગોળી સંતોને કેમ જમાડવા બેઠા કારણ કે કોઈને સ્મૃતિ રહી જાય પાપી જીવ પણ જોવે ને એ દર્શન કરે ને તો એ જીવનું સારું થઈ જાય રંગોળીપુરી બાજડ ઉપર સંતોને બેસાડ્યા અને નારાયણ ધૂન સંતો કરવા લાગ્યા ધૂન સાંભળીને શિરેની મંડપમાં આવ્યા આખા સ્વરૂપ ઉપર ચંદન ચર્ચ્યું હતું તે ફૂલમાં ગરકાવ બન્યું હતું એથી શ્રી સજાનંદ સ્વામી શિષ્ય ંદુની જે શ્રી શ્રી ધરમ સર્વ દેવેશ્વરમ ભક્તિ ધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામી નારાયણમ નીલકંઠમ ભજે શ્રી ગણશ્યામ મહારાજની વાલા ભક્તો